નમસ્કાર મિત્રો, મોરબીથી હું કવિ જલરૂપ જનરલ નોલેજની દુનિયામાં આપનું સ્વાગત કરું છું. એમર્સનજીને કહા હૈ જિસે હમ નહીં જાન સકતે, જિસે હમ નહીં જાન સકતે ઉસે જાનના હી જ્ઞાન હૈ. તો આપ આ પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળશો એવી આશા સાથે જનરલ નોલેજની દુનિયાનો એપિસોડ નંબર 8 આપની સમક્ષ રજૂ કરું છું. પ્રશ્ન નંબર 1, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેનો સાચો જવાબ છે જામનગર. પ્રશ્ન નંબર 2, કયા કવિ ગુજરાતના શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે જાણીતા છે? કયા કવિ ગુજરાતના શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે જાણીતા છે? તો તેનો સાચો જવાબ છે કવિ પ્રેમાનંદ. પ્રશ્ન નંબર 3, ગુજરાતમાં ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? ગુજરાતમાં ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો તેનો સાચો જવાબ છે મોરબી. પ્રશ્ન નંબર 4, ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? તો તેનો સાચો જવાબ છે પીજમાં. પ્રશ્ન નંબર 5, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો તેનો સાચો જવાબ છે સુરેન્દ્રનગર. પ્રશ્ન નંબર 6, ડમડમ કયા શહેરનું વિમાની મથક છે? ડમડમ કયા શહેરનું વિમાની મથક છે? તો તેનો સાચો જવાબ છે કોલકાતા. પ્રશ્ન નંબર 7, ભારતનું કયું રાજ્ય સાક્ષરતામાં સૌથી મોખરે છે? ભારતનું કયું રાજ્ય સાક્ષરતામાં સૌથી મોખરે છે? તો તેનો સાચો જવાબ છે કેરળ. પ્રશ્ન નંબર 8, ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા? ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા? તો તેનો સાચો જવાબ છે સામ માણેકશા. પ્રશ્ન નંબર 9, કઈ નદી બિહારની દિલગીરી તરીકે ઓળખાય છે? કઈ નદી બિહારની દિલગીરી તરીકે ઓળખાય છે? તો તેનો સાચો જવાબ છે કોસી નદી. પ્રશ્ન નંબર 10, ભારતના પ્રથમ મહિલા પોલીસ ઓફિસર એટલે કે IPS ઓફિસર કોણ હતા? ભારતના પ્રથમ મહિલા પોલીસ ઓફિસર IPS કોણ હતા? તો તેનો સાચો જવાબ છે કિરણ બેદી. જો આપને આ ઓડિયો પસંદ આવ્યો હોય તો આપના મિત્રોને અચૂક શેર કરજો. ફરી મળીશું નવા એપિસોડ સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.